હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને હું ભરત ગોહિલ સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન વતી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આપને બધાને આવકારું છું. વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એવા એક ટોપિક વિષયક અધ્યયન કરવા જઈ રહ્યા છીએ જે વિશ્વના શ્રેષ્ઠ નાટ્યકાર અને તેઓ એક શ્રેષ્ઠ વાર્તાકાર તરીકે સાબિત થઈ ચૂક્યા છે. વિદ્યાર્થી મિત્રો, આ એક તબીબ છે અને આજે મારે એવા જે આ તબીબની જે વાત કરવી છે, તો સૌપ્રથમ વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે પાઠ વિષય જે ભણી રહ્યા છીએ, જે ધોરણ 12 નો 24મો જે પાઠ છે, એના જે સર્જક છે એન્ટો પાવ્લોવિયા ચેખો, જે એન્ટો ચેખો તરીકે જે ઓળખાય છે. વિદ્યાર્થી મિત્રો, તેમનો જન્મ 27/1/1860 માં થયેલો છે અને એમનું અવસાન 15/7/1904 માં થયેલો છે. સર્જન છે શરત, સાહિત્ય પ્રકાર છે નવલિકા અને મૂળ કૃતિ જે છે આત્માની ઔષધિ માંથી. ચાર બાબત જે હેતુલક્ષી માં જે તમને પ્રશ્ન પૂછાય છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્સ જે ટોપિક છે. સર્જક છે, યાદ રાખજો, એન્ટો ચેખો, ત્યારબાદ એનું સર્જન છે શરત, ત્યારબાદ સાહિત્ય પ્રકાર જે છે નવલિકા અને મૂળ કૃતિ છે આત્માની ઔષધિ માંથી. વિદ્યાર્થી મિત્રો, આ રશિયાના જે વાર્તાકાર તેમજ એક શ્રેષ્ઠ નાટ્યકાર છે. વ્યવસાય તેઓ ડોક્ટર, જેને આપણે ગુજરાતીમાં તબીબ કહીએ છીએ, અને મોસ્કો સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી માંથી તેમને તબીબી ઉપાધિ પ્રાપ્ત થઈ છે. વાલા વિદ્યાર્થી મિત્રો, તમને જે સર્જક માં જે એનું સર્જન જેવી રીતે પૂછાય છે, સાહિત્ય પ્રકાર પૂછાય છે, મૂળ કૃતિ પૂછાય છે, એવી રીતે તમને એ પણ પૂછી શકાય કે એન્ટો ચેખોનો વ્યવસાય શું હતો. તો એઝ એ ડોક્ટર અથવા તો તબીબ, એમણે ક્યાંથી જે હે આ ડિગ્રી, આ જે ઉપાધિ જે પ્રાપ્ત કરેલી હતી, તો મોસ્કો સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી જે તબીબી ઉપાધિ એમણે ત્યાંથી પ્રાપ્ત કરેલી હતી. ત્યારબાદ મિત્રો, આપણે જોઈએ આ રશિયાના આધુનિક વાર્તાકાર ને પુષ્કિન એવોર્ડ થી સન્માનિત કરવામાં આવેલા છે. રશિયાના આ આધુનિક જે વાર્તાકાર ને પુષ્કિન એવોર્ડ થી જે સન્માનિત કરવામાં આવેલા છે, આ હેતુલક્ષી પ્રશ્નમાં પણ તમને ખૂબ જ મદદરૂપ થશે. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્ર, વિશ્વ વિખ્યાત જે નાટકો જે છે એમાં ધ સિગલ અને ધ એરી ઓરિયાટ આ પરીક્ષામાં તમને પૂછાય કે એન્ટો ચેખોની જે એન્ટો ચેખોના બે નાટકોના નામ અથવા તો એના નાટક કયા કયા છે, તો ધ સિગલ અને ધ એરી. વિદ્યાર્થી મિત્રો, આ જે વાર્તા જે છે એ તમને ખરા અર્થમાં હું કહી શકું છું કે તમને એ હૃદયમાં ખરેખર બેસી જશે. એટલે આ રચના તમે એક વાર નહીં, તમે વારંવાર વાંચવાનું જે છે મન થશે કે જેને આપણે હૃદય કે અંતરાત્મા કહીએ છીએ એને પોતાનો એક સ્વભાવ છે. જેને આપણું એમ કહીએ છીએ કે અમારું હૃદય, અમારું મન, અમારું અંતરાત્મા એમ જે આપણે કહીએ છીએ એને પણ એક પોતાનો એક સ્વભાવ છે. એટલે એને પણ એક પોતાનો એક ભાવ છે. મનુષ્યને જેમ, યાદ રાખજો ખાસ મિત્રો, મનુષ્યને જેમ જેમ જગતનો અનુભવ થાય છે તેમ તેમ તેને ધન, સત્તા, કીર્તિ, વાસના, અહંકાર એ બધું વળગતું જાય છે. વિદ્યાર્થી મિત્રો, આ જગતમાં મનુષ્યને જેમ જેમ અનુભવ થતો જાય તેમ તેમ એને ધન મેળવવાની જે છે લાલચા, એને સત્તા મેળવવાની લાલચા, એને કીર્તિ, વાસના, અહંકાર આ બધું જે છે એને વળગતું જાય છે ને હૃદય એનો સ્વભાવ ગુમાવી બેસે છે. જે ખરેખર હૃદયને જે જોઈએ છે એ મૂળ અર્થમાં જ્યારે માણસને જેમ જેમ જગતનો અનુભવ થતો જાય તેમ ધન, સત્તા, કીર્તિ, વાસના, અહંકાર એ બધાને વળગતો જાય છે, તો હૃદય એ પોતાનો જે મૂળ સ્વભાવને જે છે એ ગુમાવી બેસે છે. ઉત્તમ સત્ય એવું ઔષધ છે. ઉત્તમ સત્ય એવું ઔષધ છે જેનાથી હૃદય કે અંતર આત્માને આપણું સ્વાભાવિક તેમજ આપણને પાછું મળે છે. એટલે હંમેશા વિદ્યાર્થી મિત્રો, ઉત્તમ સત્યને હંમેશા વળગી રહેવું. ઉત્તમ સત્ય એક એવી જે દવા છે, એક એવી ઔષધિ છે જેનાથી હૃદય કે અંતરાત્મા
જે આપણો હૃદય કે જે અંતરાત્મા છે આપણે કહે છે એ આપણો સ્વાભાવિક તેમજ આપણને એ આપણે પાછો આવે છે એન્ટોન ચેખોની આ જાણીતી નવલિકા છે વાર્તા છે એમાં 20 લાખનું ઇનામ જેને મળવાનું છે એવો યુવાન વકીલ 15 વર્ષ જેલમાં રહ્યા પછી પુસ્તકો ગ્રંથોના સેવનથી અલૌકિક ભાવ અને જગતનો જે સ્વામી બને છે ને લૌકિક ધન લાલસાને ઠોકર મારે છે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો જીવનમાં ખરેખર જ્ઞાન છે ને એ જ સર્વશ્રેષ્ઠ છે સારા પુસ્તકોનું જે સેવન સારા ગ્રંથોના સેવનથી આપણને અલૌકિક ભાવ જગત ના જે દર્શન થાય છે આપણે એના સ્વામી બની શકીએ છીએ ને લૌકિક જે અત્યારે જે લૌકિક જે ધન લાલસા જે મોહ જે છે જે સતા વાસના કીર્તિ ને અહંકાર જે છે એને ખરા અર્થમાં પછી તો ઠોકર લાગી જાય છે પણ ક્યારે કે જ્યારે માણસને પુસ્તકો અને ગ્રંથોના જે અલૌકિક જે એનું સેવન થતું જાય ત્યારે આ જગતનો એ સ્વામી બની શકે છે અને એ આ લૌકિક જે ધન લાલસાના જે છે ઠોકર મારે છે લેખકને અહીં કળાની સાથે જીવન મૂલ્ય ને પણ પ્રગટ કર્યું છે લેખકે અહીં કળાની સાથે એને જીવન મૂલ્ય પણ એ પ્રગટ કર્યું છે કે મૂળ વાર્તા જે છે આ જે મૂળ વાર્તા જે છે ધ બેટ નો શરદ નામે જે અનુવાદ કરેલો છે ખરા અર્થમાં આ રચના જે છે ધ બેટ નામની જે અંગ્રેજીમાં જે રચના છે અને શરદ નામે ડોક્ટર રમેશ ઓઝાએ એને આ અનુવાદ કરેલો છે વન્સ અગેન આઈ રિપીટ ફ્રેન્ડ્સ તમને પરીક્ષામાં જે આ પૂછાય એવો પ્રશ્ન છે કે શરદ જે છે એ ધ બેટ નામની જે રચનાનો શરદ નામે અનુવાદ કોણે કરેલો છે તો ડોક્ટર રમેશ ઓઝાએ કરેલો છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હું આજે તમને કહું છું કે આ પાઠ એ ખરા અર્થમાં જીવનને સત્યને લાદતું થઈ જશે આપણે ધન લાલસા કીર્તિ વાસના અહંકારને જે વળગતા જઈએ છીએ તો આપણું હૃદય જેવી રીતે જે છે પોતાનો સ્વભાવ ગુમાવી દે છે પરંતુ જો આપણે ઉત્તમ સત્યોને જો વળગી રહેશું તો હું માનું છું કે ખરા અર્થમાં એ હૃદય એ અંતરાત્માને આપણે સ્વાભાવિક રીતે આપણે પાછું મેળવી શકીશું તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે પાઠની શરૂઆત કરીએ પાઠ બહુ સરસ મજાની એ સ્ટોરી સાથે એ ચાલુ થઈ જાય ધ્યાન આપશો ખાસ પાનખર ઋતુની એ અતિશય ઠંડીની રાત હતી પાનખર ઋતુની એ એક અતિશય ઠંડીની એ રાત હતી વૃદ્ધ એક બેંક માલિક યાદ કરતો હતો કે આજથી 15 વર્ષ પહેલા આવી એક ઠંડી રાત હતી વિદ્યાર્થી મિત્રો પાંખ ઋતુની એક અતિશય ઠંડી રાત છે અને એ જે ઠંડી રાત હતી એ સમય દરમિયાન જે એક વૃદ્ધ બેંક માલિક છે એ યાદ કરતો હતો કે આજથી 15 વર્ષ પહેલા જે આવી જ એક ઠંડી રાત હતી જ્યારે એને એક ભવ્ય મિજબાની ગોઠવી હતી એક જયાપત એક મહેફિલ આ એણે એક ભવ્ય મિજબાની ગોઠવી હતી આજથી 15 વર્ષ પહેલાની જે વૃદ્ધ બેંક માલિક જે છે આ યાદ કરે છે આવી ઠંડી રાત હતી અને એમાં એણે ભવ્ય મિજબાનીનું આયોજન કરેલું હતું એ મિજબાનીમાં અનેક બુદ્ધિજીવી હાજર હતા એ જે મહેફિલમાં એ જે મિજબાનીમાં અનેક જે બુદ્ધિજીવી જે લોકો જે છે એ હાજર હતા અને તે વખતે હાજર રહેલા મહેમાનોએ ભાત ભાતની મજાની વાતો કરી અલગ અલગ પ્રકારની એમાં જે મહેમાનો જે આવેલા હતા અને એ મહેમાનો જે છે અલગ અલગ પ્રકારની જે વાતો કરી હતી કાયદાની વાતો નીકળતા કડકમાં કડક સજા વિશે જ્યારે ચર્ચા નીકળી કાયદા એમાં અચાનક કાયદા વિષય વાત નીકળી લો વિષય વાત નીકળી અને કાયદાની વાતો નીકળતા કડકમાં કડક જે સજા વિશે ચર્ચા નીકળી હતી અને મોટા ભાગના મહેમાનોએ મૃત્યુદંડની સજા પ્રત્યે અસંમતિ દર્શાવી હતી એમાં જે કેટલાક લોકો જે હતા મોટા ભાગના જે લોકો એમાંના
એ જેટલા પણ એ મિજબાનીમાં જે લોકો આવેલા હતા એમાં મોટા ભાગના લોકોએ એવું કહ્યું હતું, એ મહેમાનોએ એવું કહ્યું હતું કે મૃત્યુ દંડની જે સજા પ્રત્યે અસંમતિ એને દર્શાવી હતી કે મૃત્યુ દંડની સજા જે ખરા અર્થમાં ન હોવી જોઈએ, એવા કેટલાક મહેમાનોએ એવું કહ્યું હતું. એ લોકોએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે મૃત્યુદંડની જો સજા એક પ્રકારની જૂની પુરાણી અને અનૈતિક સજા છે. કોણે કહ્યું હતું? આવેલા મહેમાનોએ. આવેલા મહેમાનોએ એવું કહ્યું છે કે મૃત્યુદંડની સજા એ એક પ્રકારની એવી એ જૂની અને પુરાણી જે સજા છે અને એક અનૈતિક એ સજા છે. એક મહેમાને તો કહ્યું કે મૃત્યુદંડ તો ખરાબ અને અમાનુષી સજા કહેવાય. એમાંના એક મહેમાને તો એવું કહ્યું કે મૃત્યુદંડ તો ખરાબ અને અમાનુષી, અમાનુષી એટલે કે જે મનુષ્યને સાજે નહીં એવું હતું, જે ક્રૂર કહી શકાય, ઘાતકી કહી શકાય એવી સજા કહેવાય. કેટલાક માણસોએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે દેહાંત દંડની જે સજા ને આજીવન કેદની સજામાં ફેરવી નાખવી જોઈએ. દેહનો અંત, એ દેહનો અંત જે સજા, એ સજા કરતા તો આજીવન કેદની સજામાં ફેરવી નાખવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, એકવાર ફરી રિપીટ કરું છું કે કેટલાક જે મિજબાનીમાં આવેલા લોકોએ એ મૃત્યુદંડની સજા પ્રત્યે અસંમતિ દર્શાવી હતી અને એણે એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે જે મૃત્યુદંડની સજા છે એક તો જૂની પુરાણી અને અનૈતિક સજા છે. જ્યારે એક મહેમાન તો એવું કહ્યું હતું કે મૃત્યુદંડ તો ખરાબ અને અમાનુષી સજા કહેવાય, અને કેટલાક મહેમાનોનો એવો અભિપ્રાય હતો, એવો અભિપ્રાય, અભિપ્રાય એટલે મત એવો વ્યક્ત કર્યો હતો કે દેહાંત દંડની જે સજા છે એ આજીવન કેદમાં ફેરવી નાખવી જોઈએ. ત્યારે વિદ્યાર્થી મિત્રો શું થાય છે, આ મિજબાની સરસ મજાની આવી કાયદાની કાયદા વિશે અત્યારે ચર્ચા ચાલી રહી છે. અને હવે સાંભળજો ખાસ મિત્રો, હું તમારી સાથે સંમત થતો નથી. સમજો ખાસ વિદ્યાર્થી મિત્રો, હું તમારી સાથે સંમત થતો નથી. યજમાન બેંકરે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. યજમાન એટલે જેને આમંત્રિત કર્યા છે એવા વ્યક્તિ, જે વૃદ્ધ બેંક માલિક જે હતો, એ 15 વર્ષ પહેલાની જે ઘટનાની અહીંયા જે વાત દોહરાવે છે. અને ત્યારે એ બધા જ્યારે મહેમાનો જ્યારે વાત કરી રહ્યા હતા ત્યારે આ બેંક માલિક જે છે કહે છે કે આ યજમાન જે કહે છે કે હું તમારી સાથે સંમત થતો નથી. યજમાન બેંકરે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો, મને એવું લાગે છે કે અન્ય સજાઓ કરતા દેહાંત દંડની સજા એ વધારે સારી છે. જન્મ કિપ કરતા મૃત્યુ દંડ એ વધુ નૈતિક અને માનવતા ભરી સજા છે. કોણે કહ્યું? આ વૃદ્ધ બેંક માલિકે. આજથી 15 વર્ષ પહેલા એને કહેલું હતું કે જન્મ કિપ કરતા મૃત્યુદંડ એ વધુ નૈતિક અને માનવતા ભરી સજા છે. દેહાંત દંડ એ માણસને તત્કાળ ખતમ કરી નાખે છે, જ્યારે જન્મ કિપની સજા માણસને ધીમે ધીમે ખતમ કરે છે. દેહાંત દંડ એ માણસને તાત્કાલિક એ ખતમ કરી નાખે છે, જ્યારે જન્મ કિપની જે સજા છે એ માણસને ધીમે ધીમે ખતમ કરે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે અન્ય પરિચ્છેદ સમજીએ. મિત્રો, આ મિજબાનીમાં આમંત્રિત મહેમાનોમાં આશરે 25-એક વર્ષનો એક યુવાન વકીલ પણ હતો. હવે સ્ટોરી ખાસ શરૂ થાય છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપશો. હવે આ મિજબાનીમાં આમંત્રિત મહેમાનોમાં જે આશરે 25-એક વર્ષનો એક યુવાન વકીલ પણ હતો, ઉપસ્થિત બધા જ મહેમાનોમાં એ સૌથી નાની ઉંમરનો આ વકીલ હતો. અને એ યુવાન વકીલનો અભિપ્રાય જ્યારે માંગવામાં આવ્યો ત્યારે એણે કહ્યું કે બંને પ્રકારની સજાઓ અનૈતિક છે, પરંતુ મારે જો, એટલે એણે જો સમજો ખાસ, એણે કહ્યું પરંતુ જો મારે જો દેહાંત દંડ અને જન્મટીપ એ બે માંથી એકની પસંદગી જો કરવાની હોય તો હું જન્મટીપની સજા જે છે વધારે પસંદ કરું. બિલકુલ ન જીવવા કરતા
કોઈ પણ રીતે જીવન જીવવું એ વધુ સારું છે। આ યુવાન વકીલનો અભિપ્રાય છે। અને વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો, માણસ ધારે તો શું નથી કરી શકતો। આ 25 વર્ષનો જે યુવાન છે એ આ મિઝબારીમાં સૌથી નાની ઉંમરનો આ યુવાન વકીલ છે। એનો જ્યારે અભિપ્રાય માંગવામાં આવ્યો ત્યારે એણે કહ્યું કે આ બંને પ્રકારની જે સજા છે, જે દેહાંત દંડ અને જન્મપીઠની જે સજા છે, એ ખરા અર્થમાં જે છે યોગ્ય નથી। આ જે દંડ, દેહાંત દંડ અને જન્મપીઠ એ અને ખરા અર્થમાં બંને પ્રકારની જે સજા જે છે એ અનૈતિક છે। પરંતુ જો મને કોઈ એવું પસંદ કરવામાં, મને એવું કહેવામાં આવે કે આ બંને સજામાંથી એકની જો પસંદગી કરવાની હોય તો હું આ જન્મદીપની જે સજા જે છે એ વધારે પસંદ કરું। બિલકુલ ન જીવવા કરતા કોઈ પણ રીતે જીવન જીવવું એ વધુ સારું છે। એ વખતે મોટા ભાગના જે રહેનારાઓમાં પૈકી બેંક માલિકે સૌથી વધુ યુવાન અને વધુ પૈસાદાર હતો। ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, હવે આ સ્ટોરી તરફ। એ વખતે મોટા ભાગના હાજર રહેનાર પૈકી જે બેંક માલિક હતો એ સૌથી વધુ યુવાન અને વળી વધુ પૈસાદાર હતો। અને વકીલની વાત સાંભળી અને ઉસ્કારાઈ ગયો અને બોલ્યો, એ સાચું નથી। કોણ? જે વૃદ્ધ બેંક માલિક જે આશરે 15 વર્ષ પહેલા ની અહીંયા જે વાત મૂકનાર જે છે એને કહ્યું કે આ જે છે સાંભળી અને ઉશ્કેરાઈ ગયો એ વૃદ્ધ બેંક માલિક। હું વૃદ્ધ બેંક માલિક શબ્દ એટલા માટે યાદ કરું છું એટલે તમને વકીલ માટે એ પ્રોબ્લેમ ના પડાય, સમજો ખાસ મિત્રો। એ ઉશ્કેરાઈ ગયો અને બોલ્યો, એ સાચું નથી। તમે જો 5 વર્ષ પણ એકાંતમાં જેલવાસ ભોગવી શકો તેમ માનતા હો તો હું 20 લાખ એટલે કે 2 મિલિયન શરત મારવા તૈયાર છું। જેને મિજબાની ગોઠવી હતી એ વ્યક્તિએ એવું કહ્યું કે જો તમે ખરા અર્થમાં જેલવાસ ભોગવવા માટે ખાલી 5 વર્ષ માટે એકાંતમાં, કોઈ પણ વ્યક્તિ જે છે તમારી પાસે ન હોય, એકાંતમાં જો તમે 5 વર્ષ માટે જો જેલવાસ ભોગવી શકતા ભોગવી શકો તેમ માનતા હો તો હું તમને 20 લાખ રૂપિયા ની શરત મારવા તૈયાર છું। અને વિદ્યાર્થી મિત્રો, એકાંતના જેલવાસ કરતા ભાગ્યે જ બીજી કોઈ સજા એ ઓછી કંટાળાજનક છે। ખરા અર્થમાં એકાંત જે છે એ માણસને કોરી ખાય છે। પરંતુ હવે ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, એકાંતના જેલવાસ કરતા ભાગ્યે જ બીજી કોઈ જે સજા જે છે એ ઓછી કંટાળાજનક હશે। તમે ખરેખર સમજીને આ કહી રહ્યા છો? વકીલ, યુવાન વકીલને કહે છે। કોણ? આ બેંક માલિક કહે છે, જેવલા 25 વર્ષનો જે યુવાન હતો એ યુવાન વકીલ હતો એને કહી રહ્યા છે, મને શરત મંજૂર છે। યુવાન વકીલે કહ્યું કે મને શરત મંજૂર છે, હું 5 વર્ષ નહીં પણ 15 વર્ષની સજા ભોગવીશ। હવે સમજો ખાસ વિદ્યાર્થી મિત્રો, યુવાન વકીલે શું કહ્યું કે હું 5 વર્ષ નહીં પરંતુ હું 15 વર્ષ જે છે આ સજા ભોગવીશ। 15 વર્ષ? બેંક માલિક બોલ્યો, ખરે સજ્જન, હું 20 લાખ એટલે કે 2 મિલિયન નું જોખમ ઉઠાવવા માટે તૈયાર છું કે 15 વર્ષ તો એકે અને એકાંતમાં પાછો રહેવાનું છે કે 15 વર્ષ? અરે ખરે સજન, ખરેખર કે 15 વર્ષ? યુવાન વકીલને કહે છે તો એ કે હું 20 લાખની એટલે કે 2 મિલિયનની શરત મારવા માટે હું તૈયાર છું। આ બેંક માલિક કહે છે, કબૂલ, તમે 20 લાખનું જોખમ ઉઠાવો છો તો હું મારી સ્વતંત્રતાનું જોખમ ઉઠાવું છું। વિદ્યાર્થી મિત્રો સમજો, એ કે કબૂલ, યુવાન વકીલે કહ્યું કે તમે જો 20 લાખ રૂપિયાનું જો જોખમ ઉઠાવવા માટે તૈયાર છો તો હું મારી સ્વતંત્રતાનું એ જોખમ ઉઠાવવા માટે તૈયાર છું। વકીલે કહ્યું, સાંભળીને બેંક માલિકે કહ્યું, અરે યુવાન,
અને નવયુવાન તું છેલ્લો નિર્ણય લે તે પહેલા બે વાર વિચાર કરી લે. વિદ્યાર્થી મિત્રો, 25 વર્ષનો યુવાન વકીલ, એટલે 25 વર્ષ હોય ને યુવાન જ હોય, પરંતુ આ યુવાન વકીલ છે એ પોતાની જિંદગી એ દાવમાં લગાડે છે, શરત મારે છે, પણ એનામાં એક નવી ઉર્જા છે. બેંક માલિકે કહ્યું, અરે નવયુવાન, તું છેલ્લો નિર્ણય લે એ પેલા બે વાર વિચાર કરી લે. મારે મન તો 20 લાખની કોઈ વિશાખ નથી, મારે મન એ 20 લાખ રૂપિયાની તો કોઈ વિશાખ નથી, પણ તારે માટે તો જિંદગીના 15 એ ઉત્તમમાં ઉત્તમ જે વર્ષ જે છે ગુમાવવાના થશે. મને 20 લાખ રૂપિયા આપવા મને કઈ વાંધો નથી, પણ જિંદગીના 15 જે છે ઉત્તમોત્તમ જે વર્ષ જે છે એ તારે ગુમાવવાના થશે. તારા જેવા અવિચારી યુવાન બહુ ઓછા હોય. એક વાત ન ભૂલતો કે ફરજિયાતપણે ભોગવવી પડતી સજા કરતા સ્વયં સ્વીકૃત જે સ્વૈચ્છિક સજા વધારે કઠોર લાગે છે. આ વાત બિલકુલ સાચી છે. એક વાત તો ન ભૂલતો કે ફરજિયાતપણે ભોગવવી પડતી સજા કરતા સ્વયં એટલે કે પોતે જે સ્વીકારેલી જે સ્વૈચ્છિક જે સજા છે એ વધારે કઠોર અને આકરી લાગે છે. પણ યુવાન વકીલ જે છે મક્કમ રહ્યો અને અતિશય મૂર્ખાઈ ભરેલી એટલે કે અવાસ્તવિક અને અક્કલ વગરની શરતનું પાલન કરવા એ તૈયાર થયો. પણ આ યુવાન વકીલ જે છે પોતાના નિર્ણય પર અડગ રહે છે અને મક્કમ રહ્યો અને અતિશય એમ કહી શકાય કે મૂર્ખાઈ ભરેલી અને અવાસ્તવિક અને મક્કમ વગરની અને અક્કલ વગરની જે શરતનું પાલન કરવા એ તૈયાર થઈ ગયો. વિદ્યાર્થી મિત્રો, આ પાઠનું એકવાર વાંચન કરશું અને વિદ્યાર્થી મિત્રો ધન્યવાદ.